સ્વાગત છે આપણી સહિયાર યુટ્યુબ ચેનલ ટુડે ડે ન્યૂઝમાં તો રેલવેમાં એપ્રેન્ટિસ ભરતી બાબતે માહિતી જોઈએ તો પરીક્ષા વગર રેલવેમાં મળશે નોકરી અહીં બાર ફેબ્રુઆરીના ન્યૂઝ છે મિત્રો દસમો મા છે જો જીવન સુધારી જશે બીજી વાર નહીં મળે આવી તક છોટલી બાંધી શરૂ કરી જો તૈયારી તો અહીં આરસીએફ રિક્વાયરમેન્ટ બે હજાર તેવીસ એપ્રેન્ટિસ તો રેલવેમાં એપ્રેન્ટિસ ભરતી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આરસીએફ કપૂરથલા ખાતે અલગ અલગ ટ્રેડમાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ પાંચસો પચાસ એપ્રેન્ટિસ પદો માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે પાત્ર ઉમેદવારો છ બે બે હજાર ત્રેવીસથી ચાર ત્રણ બે હજાર ત્રેવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઉમેદવારોએ એપ્રેન્ટિસ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવા પહેલાં એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ તમામ પાત્રતાના માપદંડ અને અન્ય નિયમો અને શરતોને પૂર્ણ કરે છે કે કેમ તે માહિતી જોઈએ આપણે ત્યાં પહેલા મિત્રો તમને સંપૂર્ણ અહીં માહિતી આપું તો રેલ કોચ ફેક્ટરીમાં તમે અહી ઓનલાઈન અરજીની તારીખ સકાશી શકો છો અને ઓનલાઈન અરજી ઓનલાઈન આરસીએફ એપ્રેન્ટિસ બે અરજી ફોર્મ લિંક નો ઉપયોગ કરી એપ્રેન્ટિસ માટે અરજી કરી શકો છો લાયક ઉમેદવારો અહીં આપેલી તારીખો અને ઓનલાઈન અરજી કરી શકે છે અરજી સબમિટ કરવાની અન્ય કોઈ રીતે સ્વીકારવામાં આવશે નહીં તો ઓનલાઈન જ મિત્રો તમારે અરજી કરવાની છે આ પદો માટે યોગ્ય બનાવવા માટે ઉમેદવારોએ એકત્રીસ ત્રણ બે હજાર તેવીસના રોજ બંધાયે આપેલી મર્યાદાને સંતોષી આવશ્યક છે કોઈપણ ઉમેદવારની લઘુત્તમ વય પંદર વર્ષ છે જ્યારે મહત્તમ વર્ષ ચોવીસ વર્ષ રાખવામાં આવી છે તે સમય સરકારી નિયમો અનુસાર અને અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે ત્યાર પછી જોઈએ તો પસંદગીની વાત કરીએ તો આ પદ માટે કોઈ પરીક્ષા થશે નહીં આ માટે ઉમેદવારોના માર્કસના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે ઉમેદવારોને ને પાસ કરેલું હોવું જોઈએ અને નેશનલ કાઉન્સિલિંગ ફોર વર્ક વોલ્કેશન ટ્રેનિંગ દ્વારા જારી કરાય એ રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર હોવું જરૂરી છે આરસીએફ ભરતી બે હજાર ત્રેવીસ માટે કઈ રીતે અરજી કરવાની રહેશે તો અધિકૃત વેબસાઇટ તમને મિત્રો અહીં આપેલી છે અરજી માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ કરવામાં આવશે ઓફલાઈન અરજી થશે નહીં મિત્રો હોમ પેજ પર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તાલીમ મેળવવા માટેના એક એપ્રેન્ટિસની ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે ઉમેદવારોએ વેલિડ ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવવાની રહેશે મિત્રો ત્યાર પછી જોઈએ તો અરજી માત્ર ઓનલાઈન મોડમાં જ રહેશે મિત્રો એ તો તમને ખબર પડી જ ગઈ છે તો ઉમેદવારોએ વેલિડ ઈમેલ આઈડી પણ નાખવાની છે અને નોંધણી નંબર અને પાસવર્ડ ઉપયોગ કરીને લોગ ઇન અને અરજી કરો અહીં ઉમેદવારોએ તમામ વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરી શકશે બધા જ જરૂરી દસ્તાવેજો નિયત ફો ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે અરજી ફી ચૂકવો અરજી સબમિટ કરો અને તેમની પ્રિન્ટ લેઆઉટ કરી લેવી તો તમારે અહીં અરજી કરી શકો છો મિત્રો તમને અધિકૃત વેબસાઇટ પણ આપેલી છે તો વેબસાઇટ હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું જો તમે નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં આવી તમામ અપડેટ સૌપ્રથમ તમને મળી જશે મળીએ આપણે હવે નવા વિડીયોમાં મિત્રો